નમસ્કાર, આજે સી દેશ સુરેના સમાચાર ફટાફટ ખબરોમાં હું જનક શરૂઆત કરીએ. ભારત સરકારે વધુ 43 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યું છે. 2959 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યું, જ્યારે 2 સપ્ટેમ્બર 118 અને અત્યાર સુધીમાં કુલ 220 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવાયું છે. વેક્સિન પર પ્રધાનમંત્રી મોદીનું મોટું નિવેદન. વેક્સિન ક્યારે આવશે તે વૈજ્ઞાનિક નક્કી કરશે. વેક્સિન લઈને કેટલાક લોકો રાજનીતિ કરી રહ્યા છે. રાજનીતિ કરવાથી કોઈને રોકી શકતા નથી. કોરોના સ્થિતિ અંગે પીએમએ 8 રાજ્યોના મુખ્યમંત્રી સાથે યોજી બેઠક. પ્રધાનમંત્રી મોદી કોરોનાથી સૌથી વધુ સંક્રમિત 8 રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. પ્રધાનમંત્રી મોદીએ દરેક રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં મોકલેલી ટીમના રિપોર્ટ અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું મુખ્યમંત્રી રૂપાણીએ દાવો કર્યો. કોરોનાને અટકાવવા રાજ્ય સરકારે જરૂરી પગલાં લીધા હોવાનું પણ જણાવ્યું. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીનું મોટું નિવેદન. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે રાત્રિ કર્ફ્યુથી નથી થતો કોઈ ફાયદો. હરિયાણામાં ઠંડી હોવાને લીધે કોઈ ફરવા નથી નીકળતું. રાત્રિ કર્ફ્યુ ગુજરાતમાં અસરકારક, હરિયાણામાં ન હોવાની વાત કરી. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ અંગે સૌથી મોટા સમાચાર. અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા લોકો માટે હવે ટેસ્ટ ફરજિયાત. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ અન્ય રાજ્યોના મુસાફરોને પ્રવેશ મળી શકશે. ગાંધીનગરમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે. લોકસભા સ્પીકરે ગાંધીનગર કહ્યું કે ગુજરાત સરકાર સરદાર પટેલની ધરતી છે. ગુજરાત સરદાર પટેલની ધરતી છે. 25 નવેમ્બરે સરદાર સાહેબના સાનિધ્યમાં કેવડિયામાં 80મું સંમેલન મળવા જઈ રહ્યું છે. 26 નવેમ્બરે દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવાય છે. ગાંધીનગરમાં બુધવારે નહીં યોજાય કેબિનેટની બેઠક. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસી હોવાથી નહીં યોજાય કેબિનેટ બેઠક. સીએમ દિવસ પર રાષ્ટ્રપતિ સાથે કેવડિયા રહેશે. સ્પીકર કોન્ફરન્સના ઉદઘાટન સમારોહ પણ હાજર રહેશે. કોરોના કાળમાં આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય. મેયર બિજલ પટેલે કાર્નિવલ ન યોજાની સત્તાવાર જાહેરાત કરી. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી યોજાય છે કાર્નિવલ. દેવદિવાળીમાં ડાકોરના ઠાકોર ભક્તોને નહીં આપે દર્શન. કોરોનાનું સંક્રમણ અટકાવવા રણછોડરાય મંદિર પ્રશાસનની જાહેરાત. તુલસી વિવાહના દિવસે બપોરે 4 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે. અમદાવાદ શહેરમાં કોરોના કહેરમાં સતત વધારો. સરકારી બાદ ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાથી ઉભરાઈ છે. ખાનગી હોસ્પિટલમાં પહેલીવાર ખાલી બેડની સંખ્યા 150ની નીચે. અમદાવાદમાં સતત વધતા કોરોના કેસ વચ્ચે દર્દીઓને ઉપલબ્ધ બેડની સંખ્યા મામલે તંત્રનો દાવો. શંકાના દાયરામાં. તંત્રના ચોપડી હાલ એક્ટિવ કેસ 2840, જ્યારે મે જૂનમાં એક્ટિવ કેસ 5200થી વધુ હતા. વધુ દર્દીઓ હતા ત્યારે સારવાર અમદાવાદમાં જ અપાતી હતી, જ્યારે હાલ દર્દીઓને ખેડા આણંદ કરમસદ મોકલાય છે. મહારાષ્ટ્ર સરકાર નિર્ણય બાદ ગુજરાતના પ્રવાસીઓએ આરટીપીસીઆર ટેસ્ટ સાથે જ એરપોર્ટ પર મળશે પ્રવેશ. અમદાવાદ એરપોર્ટ પર પણ બોર્ડિંગ પાસ સમયે આરટીપીસીઆર ટેસ્ટ પ્રવાસીને બતાવવાનું રહેશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ મળશે મહારાષ્ટ્રમાં પ્રવેશ. મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી રેલવે પ્રવાસીઓ અસમંજસમાં. આરટીપીસીઆર ટેસ્ટ બાદ પ્રવેશના નિર્ણયથી પ્રવાસીઓમાં નારાજગી. ઇમરજન્સીમાં જવાનું થાય તો આરટીપીસીઆર ટેસ્ટ ક્યાં કરાવવો એ મોટો પ્રશ્ન. અમદાવાદ રેલવે પ્રશાસને કેન્દ્રની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થતું હોવાની કરી વાત. કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત કોંગ્રેસના જાહેર કાર્યક્રમો રદ. અમિત ચાવડાએ કાર્યક્રમો રદ કરવાની સૂચના આપી. 26 નવેમ્બરથી તાલુકા સંવાદ કાર્યક્રમો યોજાવાના હતા. ગુજરાતમાં લગ્ન પ્રસંગ અને અંતિમ વિધિમાં ફેરફાર મુદ્દે ગૃહ વિભાગનું જાહેરનામું. લગ્નમાં 100થી વધુ લોકો અને મરણમાં 50થી વધુ લોકો નહીં રહી શકે ઉપસ્થિત. રાત્રિ દરમિયાન નહીં અપાય લગ્ન વિષયક મંજૂરી. વલસાડમાં સરકારની નવી ગાઈડલાઈન મુજબ લગ્ન પ્રસંગમાં 100 લોકોને મંજૂરી. તંત્રે નવી ગાઈડલાઈન જાહેર થતા પ્રસંગવાળા પરિવાર મૂંઝવણમાં. સુરતમાં રાજ્ય સરકારે લગ્ન માટે જાહેર કરેલી ગાઈડલાઈનની નારાજગી. ગુજરાતમાં લગ્નમાં હવે માત્ર 100 મહેમાનોને જ બોલાવી શકાશે. જે પરિવારમાં લગ્ન છે તેઓ અસમંજસની સ્થિતિમાં. પહેલા 200, હવે 100. સુરત રેલવે સ્ટેશન પર પ્રવેશ કરતા મુસાફરો માટે નથી ટેસ્ટિંગની વ્યવસ્થા. રેલવે સ્ટેશન પર કેમેરાના આધારે ટેમ્પરેચર ચેક કરવાની સિસ્ટમ પણ લગાવી, પરંતુ ટેમ્પરેચર અંગે કોઈ સ્પષ્ટતા ન હતા. મુસાફરો મૂંઝવણમાં. વડોદરામાં કોરોના કારણે લગ્નમાં 100 લોકોની મંજૂરી આપતા લોકો મુશ્કેલીમાં મુકાયા. લગ્ન જેવા પ્રસંગો અંગેના નિયમો વારંવાર બદલાતા લોકોને ભારે હાલાકી. પહેલાથી આમંત્રિત મહેમાનો કેન્સલ થતા કેટરર્સ ઓલ બુકિંગ જેવા વેપારને પણ મોટું નુકસાન. અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસને જોતા વડોદરામાં 100 બેડની તૈયારી. અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરામાં લાવી અપાશે સારવાર. હોસ્પિટલમાં બેડ, તબીબ, નર્સિંગ સ્ટાફ સાથે ઓક્સિજન લાઇન, વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરાઈ.
तापी जिला आरोग्य विभाग ने गंभीर बेदरकारी। तापी में टेस्ट वगैरह युवक ने कोरोना पॉजिटिव जाहिर कराया। सोनगढ़ ना युवक ने टेस्ट वगैरह कोरोना पॉजिटिव जाहिर करता युवक ने पिताए नोधाई फरियाद। बनासकांठा में कोरोना अंगे जागृति माटे पुलिसे 5 रथ शुरू कराया। जिला पुलिस वड़ाए रथनू करावी प्रस्थान। भीड़वाड़ी जगह रथ करशे सतत पेट्रोलिंग। नवसारी गणदेवी में कोरोना संक्रमण वच्चे शालाओ धमधमी रही है। स्वामीनारायण इंग्लिश मीडियम स्कूल में धोरण 12 ना विद्यार्थियों ने शालाएं बुलाव्या छे। जी चोइस करवा बाद इंचार्ज डीडीओ समग्र मामले आप्या तपास आदेश। राजकोट धोराची मार्केट यार्ड में सामाजिक अंतर धजाग्रह। मगफली हराजी में सरकार की गाइडलाइन लीधे लीधा। केटलाक लोग मास्क विना देखाता संक्रमण वकरे तेवी शक्यताओ। राजकोट में कोरोना केस बढ़ता मनपा हरकत में आवी। शहर अलग अलग विस्तारों में फेरिया टेस्ट करवाया। शाकभाजी वेचता फेरिया टेस्ट कराया। राजकोट में रात्रि कर्फ्यू चुस्त अमल थे। जोन टू डीसीपी मनोहरसिंह जाडेजा निवेदन। अत्यार सुधी जाहिरनामा भंगना 300 केस नोधाया। उद्योगकारों शिफ्ट समय बदलवा अपील कराई। नड़ियाद में कर्मचारी भविष्य निधि संगठन की ऑफिस बहार भीड़ जामी। पेंशन काम में सीनियर सिटीजन भीड़ उमटता सामाजिक अंतर भंग थयो। कोरोना संक्रमण फैलाय तेवी भीति। महेसाणा में सतत वधता जता कोरोना केस वच्चे शाकभाजी मार्केट यार्ड में लोकोना टोळे टोळा। मार्केट में अनेक लोग वेपारी मास्क वगर फरता जोवा मळ्या। भावनगर गारियाधर में भाजप कांग्रेस धारासभ्य सामाजिक अंतर कर्यो भंग। एम्ब्युलेंस लोकार्पण कार्यक्रम में COVID-19 गाइडलाइन उल्लंघन। जामनगर में रणजीतनगर में शाकभाजी विक्रेता ने कोरोना टेस्टिंग कराया। सुपर स्प्रेडर शोधवा मनपा की कवायत। 60 की वधु शाकभाजी विक्रेता ने कोरोना टेस्टिंग कराया। वडोदरा शहर बाद ग्राम्य विस्तार में पुलिस ने कड़क कार्रवाई। ग्राम्य विस्तार में सोशल डिस्टन्सिंग भंगना पुलिस 11 केस नोध्या। बोटाद पुलिस कोरोना अंगे जनजागृति फैलावी। मास्क नहीं पहेरनार पास से दंड वसूलो। मास्क पहेरवा सामाजिक अंतर जाळवा अपील कराई। राज्य सरकार मंत्री विभावरीबेन दवे कहा कोरोना रिपोर्ट पॉजिटिव आता विभावरीबेन दवे हॉस्पिटल में दाखिल। यूएन मेहता हॉस्पिटल में दाखिल थे विभावरीबेन दवे। संपर्क में आया लोगों ने टेस्ट करवाने अपील। अमदावाद वस्त्रापुर कास्पियु में फ्लैट में कोरोना विस्फोट। टेस्टिंग में 40 की वधु लोग कोरोना पॉजिटिव। ईएमसीए केटलाक मकाने माइक्रो कंटेनमेंट जोन में मूक्या। सूरत मेयर ने कोरोना। मेयर डॉक्टर जगदीश पटेल रिपोर्ट पॉजिटिव। जगदीश पटेल ने कराया तो रेपिड टेस्ट रिपोर्ट पॉजिटिव आता मेयर पोताना घरे ज सारवार लेशे। सूरत की खाली ट्रेन ओडिशा दौड़ावे। कामदार लेवा माटे एक संस्थाए ट्रेन रवाना करी छे। आ ट्रेन में 1200 जेटला कारीगरों ने लावानी व्यवस्था केम के पावरलूम्स में हाल तेजीनो माहौल। अमदावाद महानगरपालिका डीवायएमसी सहित 4 अधिकारी ने 5-6 महीना में फरी कोरोना पॉजिटिव आयो छे। छेल्ला 5 दिवस में महानगरपालिका भाजप नेता अमित शाह सहित केटलाक कोर्पोरेटर पण कोरोना पॉजिटिव। मोटा भागना अधिकारी कर्मचारी होम आइसोलेशन में सारवार हेठळ। अमदावाद में 8 डॉक्टर सहित कुल 13 दर्दी ने बीजी वक्त कोरोना चेप लागो। हेरिटेज विभाग ने एपीडी जनरल मैनेजर नु कोरोना थी मौत थी चुकी है। अमदावाद में दिवाली बाद कोरोना केस में सतत वधारो। अन्य राज्यों ने सरखामणी में गुजरात में कोरोना थी साजा थवा रिकवरी रेट ओछो थे। रिकवरी रेट में गुजरात टॉपना 20 राज्यों में पण नथी। 91.20% रिकवरी रेट साथ गुजरात देश में 23मा स्थाने। 2 दिवस में भारत बायोटेक की रसी परीक्षण गुजरात में शुरू थशे। 1000 लोगों पर आ परीक्षण थशे। राज्य में कोरोना केस वधता रसी परीक्षण स्थगित करवामां आव्युं हतुं जे फरी जल्दी शुरू कराशे। कोरोना सामे लड़त में सोमवार भारत में राहत समाचार। ऑक्सफर्ड यूनिवर्सिटी ने एस्ट्राजेनेका कंपनी की रसी भारत ने सौथी सस्ती सौथी वधु मळवानी शक्यताओ कारण के तेनुं उत्पादन दवानुं उत्पादन करती सीरम इंस्टीट्यूट ऑफ इंडिया करी रही छे। विश्व में कोरोना की 11 रसी चाली रही है रेस जेमां ऑक्सफर्ड यूनिवर्सिटी ब्रिटन की फार्मा कंपनी एस्ट्राजेनेका संयुक्त रीते विकसावी रहे रसी ने 70% सुधी सफलता मिली है। मुंबई ने एक ट्रावल कंपनी कोरोना की रसी लेवा माटे एक टूर पैकेज बहार पड़ी है। कोई व्यक्ति ने कोरोना रसी लेवा माटे अमेरिका जो हशे तो 1.75 लाख खर्चे रसी डोज साथ अमेरिका में 4 दिवस रोकाण की ऑफर थे। ट्रावल कंपनी टीजर मैसेज में लिखू है बी एमंग द फर्स्ट टू गेट कोरोना वैक्सीन। भारत में कोरोना केस की संख्या में घटाड़ो। एक दिवस में 37,975 केस है जयरे 480 दर्द मृत्यु थे। भारत में एक दिवस में कोरोना 10 लाख टेस्ट कराया। भारत में कोरोना समय रिकवर थे दर्द की संख्या 86 लाख ने पार पहुंची है।
एक दिवस में कोरोना सामे 42,000 लोग रिकवर थे। देश में रिकवरी रेट 93% पहुंचो। देश में कोरोना केस 91,79,000 पार थे। कोरोना कारण कुल 1,34,000 की वु लोग मृत्यु थे। देश में 86,00,000 की वु दर्द कोरोना ने मात आपी है। विश्व में कोरोना केस 5.96 करोड़ ने पार थे। कोरोना कारण 14.4 लाख की वु लोग मृत्यु थे। जयरे 4.12 करोड़ लोग कोरोना ने मात आपी है। उत्तर प्रदेश के राज्यपाल आनंदीबेन पटेल गुजरात में पूर्व मुख्यमंत्री केशुभाई पटेल परिवारजन से मुलाकात की। आनंदीबेन पटेले केशुभाई पटेले श्रद्धासुमन अर्पण कराया। सूरत की सुमूल डेरी प्रमुख पदे मानसिंह पटेल की वरणी, जयरे उप्रमुख पदे राजू पाठक की वरणी। मानसिंह पटेल राजू पाठक ने मळ्या 15 मत। अमदावाद पुलिस कमिश्नर मोटो निर्णय, अमदावाद में वधता जता प्रदूषण रोकवा माटे मोटर व्हीकल एक्ट अंतर्गत बहार पाड्यू जाहेरनामू। सवारे 8 वाग्या थी रातना 9 वाग्या सुधी ट्रेक्टर ट्रक के भारे वाहनों प्रवेश पर प्रतिबंध। नर्मदा में विधानसभा अध्यक्षों की परिषद आवतीकाल प्रारंभ। केवड़िया की टेंट सिटी 2 में एसीमी परिषद, राष्ट्रपति उपराष्ट्रपति हाजर रहेशे। सुरेन्द्रनगर में कांग्रेस सफाई मुद्दे 3 दिवसीय धरना, ठेर ठेर गंदगी ढगने स्थानिको परेशान। अनेक वक्त रजूआत पर तंत्र आंख आड़ा कान। राज्यभर में ठंड चमकारो, नलिया सर्दी ठंड। आगामी 2 दिवस सौथी तापमान यथावत रहेशे। देश में अन्य राज्य में 2 वावाजोड़ा की थी शके असर, बन्ने वावाजोड़ा गुजरात ने नहीं थाय असर। द्वारका तमाम बंदरों पर 1 नंबर सिग्नल लगवाई, संभवित वावाजोड़ा में खतरो ओछो थयो। गुजरात मेरीटाइम बोर्डे ओखा पोर्ट पर लगवायो सिग्नल। वडोदरा में पालिका 1 दिवसीय पाणीकाप, रायका फ्रेंच वेलनी कामगीरी ने कारण पाणीकाप कराशे। आवतीकाले 16 कलाक रायका फ्रेंच वेल खाते पंपो बंद कराशे। वलसाड धरमपुर काला रामची मंदिर मिलकत विवाद अंत आव्यो। मंदिर पुजारी ने मामलेदार और पुलिस ने समझाया मिलकत विवाद की। पुजारी आत्मनिर्भर चीमकी उच्चारी थी। आईएमए तबीबों की 2 डिसेम्बरे देशभर में हड़ताल। आयुर्वेदिक डिग्री धारकों ने सर्जरी की मंजूरी आपता विरोध। सर्जरी की मंजूरी आप तो नीट नु महत्व नहीं रहे। सूरत की वीएनएससीयू खाते एबीपी विरोध। कोरोना काल में जुदा जुदा डिपार्टमेंट में फी में राहत अपाने मांग। विद्यार्थियों पास से ट्यूशन फी सिवाय अन्य फी लेवाती हो आरोप। अमदावाद जेतलपुर में डांगर की टेकन वावे खरीदी में धांधिया। 15 दिवस की बारदान न होवाथी खेडूतों ने ट्रैक्टर खाली न करने सूचना। मात्र 134 खेडूतों पास थी खरीदी कराई। अरवली में टेकन वावे मगफड़ी वेचवा में खेडूतों ने निरसता। मोड़सा केन्द्र पर मात्र 15 खेडूत आया। छूटक बजार में खेडूतों ने मिली रहा है वधु भाव। बनासकांठा वाव पंथक खेडूत में आक्रोश। छेल्ला 5 वर्ष में वावनी राछेणा डिस्ट्रीब्यूटरी केनाल में सिंचाई पानी नियमित नहीं मिलत। पानी नियमित न मिलता पाक सुकाता नुकसान। अमरेली में खुला बजार में खेडूतों ने कपास और मगफली सारा भाव मिलता खुशी। मगफली 850 से 1400 रुपया, जयरे कपास में 945 से 1220 रुपया सुधी भाव बढ़ो। महसाणा बहुचराजी बानावाड़ा केनाल में पानी छोड़ाता खेडूतों की मांग। सिंचाई माटे पानी न मिलता पाक ने नुकसान। पाक ने नुकसान थता खेडूतों चिंता में। मोरबी अड़वदना देवड़िया नजीक नर्मदा केनाल में गाबड़ू केनाल पानी खेतर में फरी वड़ता पाक ने नुकसान। 2 दिवस पहला केनाल तूटिया वीडियो वायरल थयो हतो। विरमत आगळ बात। आगला 2-3 महीना में भाजप महाराष्ट्र में सरकार बनावी शके छे। केंद्रीय मंत्री राव साहेब दानवे आ दावो कर साथ ज कहू कि भाजप कार्यकर्ताओं एवं क्यों नहीं विचारू कि महाराष्ट्र में तेमनी सरकार नहीं आवे। आगला 2-3 महीना में ज अपनी सरकार बनशे। विदेश मंत्री जयशंकर आज थी बहरीन यूएई सशल्स 5 दिवस प्रवासे। विदेश मंत्री जयशंकर 24-29 नवम्बर सुधी विदेश प्रवास पर। विदेश मंत्री पोताना समकक्ष देश शीर्ष नेतृत्व साथ मुलाकात करशे। ओबीएससी केंद्रीय गृहमंत्री अमित शाह पर निशान साधी कहू कि जे मतदार याद में 30,000 रोहिंग्या है तो देश गृहमंत्री शू कर रहा है। साथ ज कहू कि शू अमित शाह आ मामला ने जुवा काम नहीं। भाजप जो ईमानदार हो तो 24 नवम्बर की सांज सुधी में 1,000 आवा नाव बतावा जीइए। गृहमंत्री अमित शाह की पश्चिम बंगाल की यात्रा दरमियान आदिवासी घरे घर भोजन पर बंगाल सीएम ममता बनर्जी प्रहार। आदिवासी त्या भोजन करो मात्र देखाड़ू। साथ ज आक्षेप करता कहू कि गृहमंत्री भोजन होटल में आयु। जम्मू काश्मीर में बेरोजगारी दूर करने रोडमेप तैयार। जम्मू काश्मीर उपराज्यपाल मनोज सिंहाए कहू कि युवाओं में प्रतिभा की कमी नहीं, बस तमने साचो मार्ग बतावा जरूर है।
બંગાળની ખાડી પર લો પ્રેશર ઝોન સર્જાતા તે હવે વાવાઝોડામાં રૂપાંતરિત થયું। તમિલનાડુ પુડુચેરીમાં બુધવારે વાવાઝોડું નિહાર, ટાટા ક્ષે 100-150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે, વરસાદની ચેતવણી અપાઈ છે। કાશ્મીર સહિત પ્રદેશના વિસ્તારમાં હિમવર્ષાથી તાપમાનનો પારો ગગડ્યો છે। 25 નવેમ્બર સુધી ભારે હિમવર્ષા અને વરસાદની પણ આગાહી। સોશિયલ મીડિયામાં દેશના સૌથી લોકપ્રિય નેતા છે પ્રધાનમંત્રી મોદી। ચેક બ્રાન્ડના અહેવાલ પ્રમાણે ઓગસ્ટથી ઓક્ટોબરના ગાળામાં પ્રધાનમંત્રી મોદી ટ્વિટર, ગૂગલ સર્ચ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર સૌથી વધુ ટ્રેન્ડમાં રહ્યા છે। મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર આ વખતે ટળી શકે છે। 7 ડિસેમ્બરે આ સત્ર શરૂ થવાનું, પરંતુ ચર્ચામાં એવું થઈ રહ્યું છે કે આગામી બજેટ સત્ર અને શિયાળુ સત્ર બંને સાથે યોજવામાં આવી શકે છે। આઈઆઈટી, એનઆઈટી સહિત દેશની તમામ એન્જિનિયરિંગ કોલેજમાં ભરતી માટે જેડબલઈ 2021ની પરીક્ષા નક્કી કરેલા સમય પર નહીં યોજાય। કોવિડ-19 સીબીએસઈ બોર્ડની 12મી કક્ષાની ડેટશીટ પ્રકાશિત ન થવાના કારણે જેડબલઈ 2021ની પરીક્ષા જાન્યુઆરીમાં નહીં યોજાય। અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે આખરે સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી છે। ચૂંટણી હાર્યા પછી લાંબા સમય સુધી ટ્રમ્પ હાર સ્વીકાર થયા નહોતા, તેઓએ જો બાઇડેન પર પણ અનેક વખત પ્રહાર કર્યા હતા। બાઇડેને કેબિનેટ મંત્રીઓની જાહેરાત કરી છે। બાઇડેને એન્ટની બ્લિન્કેનને વિદેશ મંત્રીનું પદ સોંપ્યું છે। 58 વર્ષે બ્લિન્કેન બરાક ઓબામા સમયે વિદેશમંત્રી રહી ચૂક્યા છે, એટલું જ નહીં પણ ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પણ કામ કર્યું છે। ચીન સરકારના સલાહકારે આપ્યું મોટું નિવેદન, કહ્યું કે ચીનને એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે અમેરિકાના નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ચીનના સંબંધમાં ફરક પડશે। સાથે કહ્યું કે ચીને અમેરિકા સાથેના સંબંધમાં સુધારો લાવવા માટે તમામ અવસરોનો સદુપયોગ કરવો જોઈએ। પાકિસ્તાની માનવ અધિકાર મંત્રી શિરીન મજારીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિની માફી માંગી, તેમજ અગાઉ કરેલું વ્યાજી ટ્વીટ પણ હટાવ્યું છે। અગાઉ મજારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સરકાર મુસ્લિમો પર નાઝી શાસનકાળમાં યહૂદીઓ પર થતા અત્યાચારની જેમ જ અત્યાચાર કરે છે। ચીન આસ્પદતામાં ચંદ્ર પર એક માનવરહિત મિશન માટેની કરી રહ્યું છે તૈયારી। 1970ના દશક પછી ચીન પ્રથમ દેશ છે જે ચાંદ પરથી પથ્થરના ટુકડા પૃથ્વી પર લાવવાનો પ્રયાસ કરશે। યમનની સેના અને સ્વયંસેવી બળોના પ્રવક્તાને સૌદી અરબના જેદ્દા શહેરમાં સ્થિત અરામકો રિફાઇનરી પર મિસાઇલથી જવાબી હુમલાની સૂચના આપી છે। યમનની સેનાના પ્રવક્તાએ ઘોષણા કરી છે કે યમનની મિસાઇલ યુનિટને સાઉદી અરબના પાશ્વિક હુમલાના જવાબમાં અરામકો તેલ કંપનીના વિતરણ સ્ટેશન પર મિસાઇલથી નિશાન લગાવ્યું છે। ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ફ્લિપકાર્ટ પર એકવાર ફરી સરકારની નીતિઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે। કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે આ કંપનીના મનમરજી વલણો અને એફડીઆઈ માપદંડનું ઉલ્લંઘન કરવા માટે મોટી કાર્યવાહીની માંગ કરી છે। એમેઝોન પર 1.20 લાખ કરોડ અને ફ્લિપકાર્ટ પર 3.8 લાખ કરોડ રૂપિયાની દંડની માંગ છે। સુરતના ભાજપના નેતા પીવીએસ શર્માને જેલમાં મોકલાયા છે। એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા લાજપોર જેલમાં મોકલાયા છે। સરકારને 2.7 કરોડ રૂપિયા ચૂનો ચોપડતા ઇન્કમટેક્સ અને ઈડીએ હાથ ધરી હતી તપાસ। સુરતના કતારગામ વિસ્તારમાં જાહેરમાં થઈ મારામારી, મારીમાર વીડિયો સામે આવ્યો છે। મારામારીમાં મહિલા પણ સામેલ હતી, માઠાકુર થતા લોકોના ટોળા ભેગા થયા। સુરતના કિમના મુખ્ય બજારમાં પૈસા લેવાની મામલે મારામારી થઈ પાનના ગલ્લાવાળાને મારામાર, મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આણંદમાં તારાપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। કોર્ટ પટેલની પ્રોપર્ટીમાં કબજો લેવા મોડી રાત્રે તોડફોડ કરાઈ ફરિયાદ। 3 જેસીબી મશીન સાથે પ્રોપર્ટીમાં તોડફોડ થતા પીઆઈ સહિત અન્ય 13 લોકો સામે નોંધાઈ ફરિયાદ। સાબરકાંઠાના હિંમતનગરના ભક્તાપુર ગામના ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ। સિંચાઈ વિભાગના અધિકારી પાણી ખેંચવાના મશીન બંધ કરાવતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો। વડોદરાના પાદરાની ઇફકા કંપનીમાં પાવડર ચોરી કરનાર 4 આરોપીઓ ઝડપાયા છે। ઝડપાયેલા આરોપી કંપનીના કર્મચારી નીકળ્યા, 23 લાખથી વધુના સિલોડીન પાવડરની પણ ચોરી થઈ હતી। ભાવનગર શહેરના પીરછલ્લા બજારમાં યુવાન પર હુમલો થયો છે। મિત્રો વચ્ચે બોલાચાલ છતાં કરવામાં આવ્યો છરી વડે હુમલો, યુવાનને ઈજા પહોંચી હોસ્પિટલ ખસેડાયો। સુરતના કડોદરામાં મુંબઈ અમદાવાદ હાઈવે 48 પર અકસ્માત, ટ્રક ચાલકે બાઇક ચાલકના અડફેટમાં થતા મૃત્યુ, અકસ્માતને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો। ગીર સોમનાથના ઉનાળાના મુખ્ય બજારમાં આખલાના આતંકી વેપારીઓમાં પરેશાન, આખલાના આતંકી લોકોમાં ડર। થોડા દિવસ પહેલા આખલાના અડફેટમાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું। અમદાવાદમાં ફરીથી એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલમાં 7 પૈસા, ડીઝલમાં 18 પૈસાનો વધારો, પેટ્રોલ 80 રૂપિયા લીટર થાય તેવી શક્યતા।
20 નવેમ્બર પછી પેટ્રોલમાં 70 પૈસા ડીઝલમાં 1 રૂપિયો 43 પૈસાનો વધારો થયો છે। ગુજરાત પેટ્રોલ ડીલર એસોસિએશન પ્રમુખે કહ્યું છે હજુ પણ ભાવ વધી શકે છે। વડોદરામાં પેટ્રોલનો ભાવ 78.70, ડીઝલનો 76.53 થયો છે। 5 દિવસમાં 56 પૈસા પેટ્રોલમાં, જે ડીઝલમાં 1 રૂપિયો અને 5 પૈસા વધ્યા છે। સુરતમાં પેટ્રોલમાં 6 પૈસા વધ્યા છે, જ્યારે પેટ્રોલનો ભાવ 79.11, ડીઝલ 17 પૈસા વધારા સાથે 76.97 પર પહોંચ્યો છે। વિશ્વના સૌથી શ્રીમંતોની યાદીમાં મુકેશ અંબાણી 11મા સ્થાન પર પહોંચ્યા છે। બ્લૂમબર્ગ બિલિયર્સ ઇન્ડેક્સ પ્રમાણે દૈનિક રૂપિયા 456 કરોડની કમાણી સાથે ગૌતમ અદાણી 40મા સ્થાન પર છે। ગુજરાતના આઈટી સેક્ટરમાં આગામી 6-8 મહિનામાં 35,000થી વધુ નોકરીઓ ઊભી થવાની શક્યતા આઈટી એસોસિએશન ચેરમેને કહ્યું કે આઈટી સેક્ટરમાં કંપનીઓએ ધીમે ધીમે રિક્રુટમેન્ટની પ્રક્રિયા પણ શરૂ કરી છે। 48મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડમાં ભારતીય વેબ સિરીઝે ઝંડો લહેરાવ્યો છે। ઇન્ટરનેશનલ એમી એવોર્ડમાં બેસ્ટ ડ્રામા સિરીઝ કેટેગરીમાં દિલ્હી ક્રાઇમ વિનર બની છે। 2012ના દિલ્હી ગેંગરેપ પર આધારિત છે આ સ્ટોરી। ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પરની આ સિરીઝ 22 માર્ચ 2019 રોજ રિલીઝ થઈ હતી। સસુરાલ સિમર કા જેવી ટેલિવિઝન સિરિયલમાં જોવા મળેલા અભિનેતા આયુષ રોયનું મુંબઈમાં નિધન। જાણકારી મુજબ આશીષ છેલ્લા કેટલાક વર્ષોથી કિડનીની બીમારીનો સામનો કરી રહ્યા હતા। કંગના રનૌતે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ એક અરજી ફાઇલ કરી, જેમાં તેની વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફાઇલ થયેલા કેસને રદ કરવાની માંગ કરી છે। એક્ટ્રેસ તરફથી તેના વકીલ રિઝવાન સિદ્દીકીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે। ભારતી સિંહ અને તેના પતિ સામે એનસીબીએ કરેલી કાર્યવાહીની સીધી અસર કમાણી પર પડી શકે છે। ભારતી સિંહ સોશિયલ મીડિયા દ્વારા વર્ષે 2 કરોડ રૂપિયા કમાય છે। બ્રાન્ડેડ કપડાથી લઈને ઓનલાઈન ગેમ એપ્લિકેશન સુધી ભારતી ઘણી બ્રાન્ડ પ્રમોટ કરી, જેના પર તેની અસર પડી શકે છે। હોઝેરી બ્રાન્ડ ડોલર પોતાની નવી જાહેરાતના પગલે વિવાદમાં ફસાઈ છે। આ જાહેરાતમાં ટીવી હોસ્ટ અને એક્ટર મનીષ પોલ છે। યુએસએ જાહેરાત પર કાશ્મીરની છબી ખરાબ કરવાનો આરોપ મૂક્યો, સાથે જાહેરાત ડિલીટ કરવાની માંગ કરી છે। કોણ બનેગા કરોડપતિ સિઝન 12ને મળી ત્રીજી કરોડપતિ। છત્તીસગઢના જગદલપુરની અનુપા દાસે 15 સવાલનો સાચો જવાબ 1 કરોડ રૂપિયા પોતાના નામે કર્યા છે। હવે અનુપા દાસ 25 નવેમ્બરના એપિસોડમાં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસી 7 કરોડ રૂપિયાનો જેકપોટ પ્રશ્ન રમશે। ટ્વિટર યુઝ કરવાની બાબતમાં સોનુ સૂદનું નામ પહેલી હરોળમાં આવ્યું। સોનુ સૂદે શાહરૂખ ખાન અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સને ટ્વિટર એક્સરસાઇઝમાં પાછળ મોકલ્યા છે। સોશિયલ મીડિયા એનાલિટિક્સ પર ટ્વિટરમાં પણ સોનુ સૂદ 4થા નંબર પર